नमस्कार, स्वागत छे। आप निहाळी रह्या छो मंतव्य न्यूज़नो खास कार्यक्रम बियोन्ड द ब्यूरोक्रेसी। बियोन्ड द ब्यूरोक्रेसी एटले आईएएस अने आईपीएस अधिकारीओमां लोकप्रिय बनेलो टेलिविजन दुनियाना इतिहासनो एकमात्र कार्यक्रम। आजना एपिसोडमां आपणे चर्चा करीशुं कोरोनाना सेकेंड वेवमां सरकारी अधिकारीओ अने कर्मचारीओनी केवी छे हालत। गुजरातना बे डीजीपी कक्षाना अमलदार चालू मासना अंतमां पोलीस तंत्रने करशे अलविदा। राज्यना एक आईएएस ऑफिसर फरज बजावा जई रह्या छे अमेरिका। अने छेल्ले चर्चा करीशुं सीबीआईमां कोनी थई शके छे डायरेक्टर तरीके पसंदगी। પણ સૌ પ્રથમ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કોરોનાએ મચાવેલા તાંડવમાં સરકારી અધિકારીઓ કેટલા થયા સંક્રમિત અને કર્મચારીઓને કેવી પહોંચી છે અસર। ગુજરાતમાં કોરોનાના સેકન્ડ વેવે મચાવ્યું છે તાંડવ। રાજ્યમાં લોકોની સાર સંભાળ રાખી રહેલા વહીવટી તંત્રને પણ પહોંચી છે અસર। રાજ્યના વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ થયા છે સંક્રમિત તો કેટલાક અધિકારીઓએ દુનિયાને કર્યું અલવિદા। શું છે આ સમગ્ર મામલો જોઈએ આ અમારા ખાસ અહેવાલમાં। કોરોનાના કોહરામનો ખતરનાક સપાટો, અમલદારોની કેબિન સુધી પહોંચ્યો કોરોના, અડધો ડઝનથી વધુ ઉચ્ચ અધિકારી સંક્રમિત, કેટલાક અધિકારી કોરોનાને માત આપી પરત, કેટલાક હજુ પણ લઈ રહ્યા છે સારવાર। જનતા પરેશાન છે, ચારે તરફ દર્દ તકલીફ ઉપાધિ છે। કોરોનાએ સમગ્ર તંત્રને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। વહીવટી તંત્ર ઊંધે કાંડ થઈ ગયું છે, છતાં જનતાના સેવામાં સતત વ્યસ્ત છે। સામાન્ય પ્રજાની સેવામાં રહેલા વહીવટી તંત્રને પણ કોરોનાએ છોડ્યું નથી। વહીવટ ચલાવનાર કર્મચારીઓ, અધિકારીઓ અને ઉચ્ચ હોદ્દેદારો પણ કોરોનાથી બચી શક્યા નથી। ગુજરાતના વહીવટી તંત્રના અડધો ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ કોરોનાના સકંજામાં સપડાઈ ગયા છે, જેમાંથી કેટલાક તો કોરોનાને હરાવીને ફરી લોકોની સેવામાં પરત પણ આવી ચૂક્યા છે। જો કે કેટલાક હજુ પણ આ લડત લડી રહ્યા છે। નાના કર્મચારીઓ અને અધિકારીઓ તો ગ્રાઉન્ડ લેવલે કામ કરતા સંક્રમિત થયા હતા, પરંતુ સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ કોરોનાની ગિરફ્તમાં આવી ગયા છે। અડધો ડઝન જેટલા આ મોટા નામમાં ગૃહ સચિવ પંકજ કુમાર, સોશિયલ જસ્ટિસના સચિવ મનોજ અગ્રવાલ, ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ પંજુ, સહકાર સચિવ નલિન ઉપાધ્યાય, મેરીટાઇમ બોર્ડના સીઈઓ અવંતિકા સિંઘ તેમજ નાણાં વિભાગના સચિવ રૂપવંત સિંઘનો સમાવેશ થાય છે। કોરોનાના કપરા કાળમાં સમગ્ર વહીવટી તંત્રની કમાન સંભાળતા ઉચ્ચ અધિકારીઓ માટે આ આફતની ઘડી છે। એક તો તેમને હાઈએસ્ટ પ્રેશરમાં કામ કરવાનું છે, બીજી બાજુ ગમે ત્યારે કોરોના જકડી લે તેની ચિંતા। અત્યાર સુધીમાં કોરોના અડધો ડઝન જેટલા અમલદારોને ભરખી પણ ગયો છે, જ્યારે કેટલાક હજુ પણ આ વિકરાળ વાયરસ સામે લડી રહ્યા છે। અને હજુ એ પણ ખબર નથી કે હાલમાં સતત લોકોની સેવામાં રહેલા વહીવટી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓમાંથી બીજા કેટલાને કોરોના શિકાર બનાવશે। કપરી સ્થિતિમાં ફસાયેલી આ આમ જનતાની મદદ કરી રહેલા આ ઉચ્ચ અધિકારીઓ પોતે પણ એ જ રીતે જોખમ વહોરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, બિયોન્ડ ધ બ્યુરોક્રેસી। ગુજરાતના પોલીસ તંત્રમાં બદલીની કાર્યવાહી ઠેલાઈ છે પાછી, પરંતુ એપ્રિલ માસના અંતમાં બે ડીજી કક્ષાના અમલદાર પોલીસ તંત્રને કરશે અલવિદા। હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ બંને પોસ્ટ ભરશે કે કામ ચલાવ ચાર્જથી આ બંને પોસ્ટ ચલાવશે। ગુજરાત પોલીસમાં એપ્રિલ નિવૃત્તિનો મહિનો,
બે ડીજી કક્ષાના અમલદારની પોસ્ટ પડશે ખાલી. બંને છે અમલદાર આલમના ચર્ચિત ચહેરા. આઈપીએસ કેશવ કુમારનું નામ લખાશે સુવર્ણ અવસરે. આખા બોલા વિનોદ કુમાર મલ પણ થશે નિવૃત્ત. લાંબા સમયથી ગુજરાતના પોલીસ બેડાના અધિકારીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે પોલીસ અધિકારીઓની બદલી તો હાલમાં થવાની નથી, પણ એપ્રિલ મહિનો ચોક્કસથી મોટા અધિકારીઓની વિદાયનો મહિનો બની જવાનો. 1986ની બેન્ચના બે અધિકારીઓ આજ મહિને વિદાય લઈ રહ્યા છે. બંને અધિકારી ડીજી કક્ષાની પોસ્ટ ધરાવે છે. એક તો છે એન્ટી કરપ્શન બ્યુરોમાં જબરજસ્ત કામગીરી કરનારા ડીજી કેશવ કુમાર અને બીજા છે પોલીસ રિફોર્મના ડીજી વિનોદ કુમાર મલ. બંને અધિકારીઓ મહિનાના અંતિમ દિવસે એટલે કે 30મી એપ્રિલે વયમર્યાદાને લીધે નિવૃત્ત થઈ રહ્યા છે. સરકારી નોકરીમાં વયમર્યાદાને લીધે નિવૃત્ત થવું એ કોઈ નવી વાત નથી, પરંતુ એપ્રિલ માસમાં રાજ્ય પોલીસ તંત્રના બે સિનિયર મોસ્ટ અધિકારીઓની પોલીસ તંત્રમાંથી વિદાયથી પોલીસ તંત્રને બે કુશળ અધિકારીઓની ખોટ પડવાની. એસીબીમાં ઐતિહાસિક કામગીરીનો કેશવ કુમારને શ્રેય. કેશવ કુમારનું ખાલી સ્થાન ભરવું નહીં હોય આસાન. વિનોદ કુમાર મલના પત્ની પણ છે આઈએએસ અધિકારી. મલનો આખા બોલો સ્વભાવ સારા પોસ્ટિંગ આડે આવ્યો. એસીબીમાં કેશવ કુમારની કામગીરીની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તેમની કામગીરીને આગામી સમયમાં બેન્ચમાર્ક માનવામાં આવશે તેમાં કોઈ શંકા નથી. કેશવ કુમારે સેટ કરેલા સ્ટાન્ડર્ડને જાળવી રાખવાની ચેલેન્જ તેમના ઉત્તરાધિકારી સામે રહેશે. બીજી તરફ સિનિયર આઈએએસ અધિકારી અનુરાધા મલના પતિ એવા વિનોદ કુમાર મલને કદાચ વસવસો રહેશે કે લાંબા સમય સુધી તેમને રાજ્ય સરકારે કોઈ સારું પોસ્ટિંગ ન આપ્યું. મલની આખા બોલા હોવાની છાપ તેમને નડી ગઈ હોવાની ચર્ચા છે. ક્યાંક તો એવું પણ ચર્ચાય છે કે તેમને સરકાર વિરોધી ગણવામાં આવતા હોવાથી તેની અસર તેમના પોસ્ટિંગ પર પણ પડી છે. લાંબા સમય સુધી તેમને કોઈ એક્ઝિક્યુટિવ પોસ્ટ આપવામાં જ ન આવી. પોલીસની ભાષામાં કહીએ તો તેમને મોટે ભાગે બ્રાન્ચમાં જ રખાયા છે. બંને સિનિયર અધિકારીની વિદાય બાદ મોટો સવાલ એ પણ છે કે કોવિડના કપરા કાળમાં સરકાર જ્યાં એક તરફ બદલી બઢતી પાછી ઠેલી રહી છે તેવામાં શું આ બંને ખાલી સ્થાન ભરાશે કે પછી કામ ચલાવથી જ કામ ચાલશે. બ્યુરો રિપોર્ટ, બિયોન્ડ ધ બ્યુરોક્રેસી. બિયોન્ડ બ્યુરોક્રેસીમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપણે નિહાળીશું રાજ્યના ક્યાં બે આઈએએસ ઓફિસર ડેપ્યુટેશનના છે વેઇટિંગ લિસ્ટમાં. આપ જોતા રહો બિયોન્ડ ધ બ્યુરોક્રેસી. વેલકમ બેક. ગુજરાતના એક આઈએએસ ઓફિસરની વિદેશમાં થઈ પસંદગી. દિલ્હી ખાતે ફરજ બજાવતા રાજ્યના આઈએએસ અધિકારી રાજેન્દ્ર કુમારનું ટૂંક સમયમાં થશે વિદેશ ગમન. વાત કંઈક એવી છે કે દિલ્હીના પીએમઓ ખાતે ફરજ બજાવતા રાજેન્દ્ર કુમાર જઈ રહ્યા છે અમેરિકા. શું છે આ સમગ્ર મામલો અને કેવી રીતે થઈ છે તેમની પસંદગી, જોઈએ આ અમારા વિશેષ અહેવાલમાં. ગુજરાત કેડરના આઈએએસ ને મોટી જવાબદારી. દિલ્હીમાં ડેપ્યુટેશન પર હવે વર્લ્ડ બેંકમાં. ગુજરાતમાં બજાવી હતી કલેક્ટર તરીકે ફરજ. સુરત અને રાજકોટના રહી ચૂક્યા છે કલેક્ટર. ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેર અને સૌરાષ્ટ્રની રાજધાની તરીકે ઓળખાતા રાજકોટમાં કલેક્ટરની જવાબદારી નિભાવનારા આઈએએસ ઓફિસર રાજેન્દ્ર કુમારની જ અમે વાત કરી રહ્યા છીએ. જી હા, ગુજરાત કેડરના બાહોશ અધિકારીને તેમની કામગીરીનું ફળ ધડાધડ મળી ગયું છે. પહેલા તેઓ ડેપ્યુટેશન પર દિલ્હી ગયા
ને હવે તેમની પસંદગી કરવામાં આવી છે વર્લ્ડ બેંકના ડિરેક્ટરના એડવાઇઝર તરીકે. દિલ્હી ડેપ્યુટેશન ગયા બાદ તેઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવી રહ્યા છે, પણ હવે 3 વર્ષ માટે તેમનું વિદેશ ગમન થશે. ટૂંકમાં રાજેન્દ્ર કુમારને તેમની કુશળ કામગીરીનું ફળ પહેલા દિલ્હીમાં ડેપ્યુટેશન સ્વરૂપે મળ્યા બાદ હવે વર્લ્ડ બેંકમાં પણ મહત્વની જવાબદારી તરીકે મળી રહ્યું છે. ગુજરાત કેડરના અધિકારીઓની વિદેશમાં સેવા. 2 મહિલા અધિકારીઓએ પણ આપી વિદેશમાં સેવા. આઈએએસ મોના ખંદાર હાલમાં વિદેશમાં કાર્યરત. આઈએએસ એસ અપર્ણા હમણાં જ દિલ્હી ફર્યા પરત. આ પહેલીવાર નથી કે ગુજરાત કેડરના કોઈ આઈએએસ અધિકારીને વિદેશમાં કામ કરવાની તક મળી હોય. આ પહેલા પણ ઘણા અધિકારી સેવા આપી ચૂક્યા છે. સાવ તાજેતરની જ વાત કરીએ તો ગુજરાત કેડરના મહિલા આઈએએસ મોના ખંદાર વિદેશમાં સેવા આપી જ રહ્યા છે, જ્યારે બીજી તરફ અન્ય એક મહિલા આઈએએસ જે પણ ગુજરાત કેડરના જ છે તેવા એસ અપર્ણા હમણાં જ વિદેશમાં સેવા કાર્ય પૂર્ણ કરીને પરત ફર્યા છે. તેમને હવે દિલ્હીમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે, ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવી રહેલા રાજેન્દ્ર કુમારે વિદેશની પોસ્ટ પર સેવા આપવા જવાની માંગ કરી હતી, જેને સંમતિ મળતા તેઓ પણ વોશિંગ્ટન સ્થિત વર્લ્ડ બેંકની કચેરીમાં ડાયરેક્ટરના એડવાઇઝર તરીકે ફરજ બજાવશે. ત્યારે આઈએએસ રાજેન્દ્ર કુમારને વિદેશ ગમન અને નવી જવાબદારી માટે શુભકામના. બ્યુરો રિપોર્ટ, બિયોન્ડ ધ બ્યુરોક્રેસી. નરેન્દ્ર મોદી દિલ્હી જ્યારથી ગયા છે ત્યારથી ગુજરાતના આઈએએસ ઓફિસરમાં પાટનગરમાં જવા માટેની લાગી છે દોટ. 6 માસ પહેલા ગુજરાતના 2 આઈએએસ ઓફિસરે ડેપ્યુટેશન પર જવા આપી હતી સંમતિ, પરંતુ કોઈપણ કારણોસર હજુ સુધી આ 2 અધિકારીઓના દિલ્હીથી નથી આવ્યા ઓર્ડર. ગુજરાતના 2 અધિકારી છે વેઇટિંગમાં. દિલ્હીથી તેડું આવ્યું ને વળી અટકી ગયું. લાંબો વિલંબ ને ઉપરથી કોરોનાનો સેકન્ડ વેવ. ડેપ્યુટેશન ક્લિયર થવા સામે હવે સવાલ. ગુજરાતથી ઉચ્ચ અમલદારને દિલ્હીનું તેડું આવવાનો ક્રમ હવે સામાન્ય થઈ ગયો છે. જો કે ગુજરાતના વધુ 2 અધિકારી માટે દિલ્હીથી તેડું આવ્યું તો ખરું, પણ આવીને અટકી પણ ગયું. વાત છે 2 આઈએએસ અધિકારીઓની, જે પૈકી એકને ડેપ્યુટેશન પર રાજધાનીમાં અને બીજા અધિકારીને વિદેશમાં જવાનું હતું, પણ લાંબા વિલંબ પછી પણ એ સંભવ થઈ ન શક્યું. ગુજરાતના આ બંને આઈએએસ અધિકારી પૈકી એક છે અમદાવાદના પૂર્વ કમિશનર વિજય નેહરા, જ્યારે બીજા છે લેડી આઈએએસ અધિકારી સોનલ મિશ્રા. સોનલ મિશ્રા અગાઉ એસટી કોર્પોરેશનના એમડી હતા. બંને પાસે ડેપ્યુટેશન માટે સંમતિ માંગવામાં આવી હતી, જેમાં સોનલ મિશ્રાને ડેપ્યુટેશન પર દિલ્હી જવાનું હતું, જ્યારે વિજય નેહરાને ડેપ્યુટેશન પર વિદેશમાં જવાનું હતું. બંને સંમતિ આપી પણ હતી, જો કે બાદમાં ઓર્ડર આવવાને બદલે સમય લંબાતો ગયો અને કોરોનાનો સેકન્ડ વેવ આવતા હાલમાં આ તેડું આવવાની કોઈ સંભાવના નથી. વિલંબથી ડહોળાઈ ડેપ્યુટેશનની તક. નજીકના ભવિષ્યમાં મળશે ઓર્ડર કે પછી પેન્ડિંગ ઓર્ડર પેન્ડિંગ જ રહેશે? બંને અધિકારીનું ગુજરાત રોકાણ લંબાશે? વિજય નેહરા અને સોનલ મિશ્રામાંથી ખાસ કરીને વિજય નેહરા પબ્લિક ડોમેઇનમાં ખૂબ લોકપ્રિય બનેલા અધિકારી છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરેલી કામગીરીને પ્રજા હજુ પણ વખાણે છે. તેમની પાસેથી વિદેશમાં ડેપ્યુટેશન માટે મંગાયેલી સંમતિ બાદ અલગ અલગ ઘટનાઓને લીધે ડેપ્યુટેશન અટકી પડ્યું છે, જ્યારે ગુજરાતની અનેક આઈએએસ અધિકારીને દિલ્હીમાં ડેપ્યુટેશન માટે બોલાવાયા છે. તે યાદીમાં સોનલ મિશ્રાનું નામ પણ જોડાયેલું હતું. જો કે કોરોનાના સેકન્ડ વેવમાં અસામાન્ય પરિસ્થિતિઓ સર્જાતા સમગ્ર વહીવટી તંત્ર તેમાં 24 કલાક વ્યસ્ત છે. તેવામાં ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર હાલ તુરંત આવે તેવી સંભાવનાઓ તો નથી જ. સાથે ચર્ચા એવી પણ છે કે કદાચ તેમની ડેપ્યુટેશનની કાર્યવાહી કાયમ માટે અટકી પડશે. જો કે સમય પાસે જ સઘળા જવાબ હોય છે, એ ન્યાય રાહ જ જોવી પડશે. બ્યુરો રિપોર્ટ, બિયોન્ડ ધ બ્યુરોક્રેસી.
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને ટૂંક સમયમાં મળશે ડાયરેક્ટર. છેલ્લા લાંબા સમયથી સીબીઆઈમાં ફરજ બજાવી રહ્યા છે કામ ચલાવ ડાયરેક્ટર. સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ કેન્દ્ર સરકારે મેની આસપાસ ડાયરેક્ટરની પસંદગી કરવાનું મન બનાવ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે મેના પ્રથમ સપ્તાહમાં સીબીઆઈને મળશે નવા ડાયરેક્ટર. સીબીઆઈ નો કાયમી સુકાન કોને? દોઢ માસથી ઇન્ચાર્જના આધારે સીબીઆઈ. કેમ નથી થયું કાયમી સુકાનીનું નામ જાહેર? કોના શિરે સીબીઆઈના ડાયરેક્ટરનો તાજ? ગુજરાત કેડરના કયા અધિકારીનું નામ આગળ? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, દેશની સૌથી મોટી ઇન્વેસ્ટિગેશન એજન્સી. જો કે આ એજન્સીમાં દોઢ માસથી વધુ સમયથી કોઈ કાયમી સુકાનની નથી. ગુજરાત કેડરના પ્રવીણ સિન્હા હાલમાં ઇન્ચાર્જ ડાયરેક્ટર પદે એજન્સીનો વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. શરૂઆતના કેટલાક સપ્તાહ તો એવું લાગ્યું કે જલ્દી કાયમી પદ કોઈને સોંપાઈ જશે, પણ હવે દોઢ મહિનાનો સમય વીતી ગયો છે, છતાં સરકારે કોઈ નામ જાહેર કર્યું નથી. હાલના તબક્કે સીબીઆઈના ડાયરેક્ટરનો તાજ ગુજરાત કેડરના જ રાકેશ અસ્થાનાને સોંપાય તેવી ચર્ચા છે. એકાદ માસમાં આ અંગે જાહેરાત થયેથી જ સ્પષ્ટતા થશે. નવા સીબીઆઈ ડિરેક્ટરનું નામ અંતિમ ન થવા પાછળ અગાઉ સંસદનું સત્ર અને પછી 5 રાજ્યોની ચૂંટણી પણ કારણ માનવામાં આવી રહ્યું છે. ચર્ચાથી જુદું જ કરવા જાણીતા છે પીએમ મોદી. રાકેશ અસ્થાનાનું નામ ચર્ચાય તો છે, પણ વાયસી મોદીનું નામ પણ છે ચર્ચામાં. ચાલી રહેલા બે નામ કે પછી ત્રીજું જ કોઈ? સીબીઆઈ હેડના ગુજરાત કનેક્શનની સંભાવના. ક્યાંક પણ કોઈ નિયુક્તિ હોય કે પ્રતિનિયુક્તિ, પ્રધાનમંત્રી મોદીએ મામલે સરપ્રાઈઝ આપવા માટે બહુ જાણીતા છે. કોઈ રાજ્યના મુખ્યમંત્રી પદનો ચહેરો હોય કે પછી મોટી મોટી સંસ્થાઓના વડા કે સચિવોને પદ આપવાનું હોય, પ્રધાનમંત્રી મોદી લાસ્ટ મોમેન્ટ જ પત્તું ખોલે છે. એટલે એવો તો કોઈ વીર નથી જે છાતી ઠોકીને કહી શકે કે દેશના કયા હોદ્દા પર કોણ આવવાનું છે. પરંતુ હા, સંજોગો અને પરિસ્થિતિઓના આધારે ક્યાસ લગાવાતો રહે છે. ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાના ઉપરાંત ગુજરાત કનેક્શન ધરાવતા વાયસી મોદીનું નામ પણ ચર્ચામાં છે. તેમને પણ સીબીઆઈનું સુકાન મળી શકે છે, પણ જેમ આગળ કહ્યું એમ આ બે નામ જે દોડમાં છે તેને ઓવરટેક કરીને કોઈ ત્રીજું નામ જ સપાટી પર આવે તેવી કરામત મોદી સાહેબના રાજમાં જોવા મળવી સામાન્ય છે. પ્રધાનમંત્રી મોદી માટે બીજી એક વાત એ પણ છે કે તેઓ કેન્દ્રીય રાજનીતિમાં ગયા પછી ઘણા ખરા ગુજરાત કેડરના અધિકારીઓને દિલ્હીમાં ટોપ પોસ્ટ આપી છે. એ ન્યાયે પણ આ બંનેના ચાન્સ વધારે લાગે છે. હાલના ઇન્ચાર્જ ડિરેક્ટર પણ ગુજરાત કેડરના પ્રવીણ સિન્હા જ છે ને, એટલે એમ માનવું વધુ યોગ્ય છે કે સીબીઆઈનું સુકાન જે પણ સંભાળે તેનું ગુજરાત કનેક્શન હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, બિયોન્ડ ધ બ્યુરોક્રેસી. બિયોન્ડ ધ બ્યુરોક્રેસીમાં આપણે અલગ અલગ પ્રસંગો પર કર્યું ફોકસ, જતા જતા નજર કરીએ બિયોન્ડ એક્સપ્રેસ પર. કોરોનાનો કહેર સચિવાલયમાં સૂપો પાડી રહ્યો છે. સચિવાલયમાં અસંખ્ય કર્મચારીઓ અને અધિકારીઓને કોરોના થયો છે તેવામાં આવ્યા હતા એક દુઃખદ સમાચાર, જેમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના અંગત સચિવ આત્મારામભાઈ પટેલે કોરોનાના કારણે લીધા હતા અંતિમ શ્વાસ. આઈએએસ ઓફિસર કપલ રૂપવતસિંહ અને અવંતિકા સિંઘ ચડી ગયા કોરોનાની હડફેટે. પહેલા પત્નીને થયો કોરોના, જો કે અવંતિકા સિંઘ સાજા થઈને ડ્યુટી પર ચડ્યા ત્યારે તેમના પતિ રૂપવતસિંહ આવી ગયા કોરોનાની ઝપેટમાં. ગાંધીનગર ખાતે આવેલા સચિવાલયમાં છેલ્લા 15 દિવસથી વહીવટ છે ઠપ. મોટાભાગના ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે કોરોના સામે લડવાનું કામ. દરેક ડિપાર્ટમેન્ટના સચિવને સોંપાય છે કોરોનાની જવાબદારી, જેના કારણે બીજું બધું કામ રહી ગયું છે સાઈડમાં અને કોરોના સામે લડી રહ્યું છે તંત્ર લડાઈ.
રાજ્યના મહેસૂલ સચિવ પંકજકુમાર કોરોનાને મહાત આપી થઈ ગયા છે હાજર। રાજ્યના ગૃહ સચિવનો પણ ચાર્જ સંભાળી રહેલા પંકજકુમાર પરત આવી જતા બંને ડિપાર્ટમેન્ટ પણ પૂરજોશમાં લાગી ગયા છે કોરોનાની કામગીરીમાં। રાજ્યના સહકાર સચિવ નલિન ઉપાધ્યાય પણ સપડાયા સંક્રમણમાં। પહેલા પત્ની અને પુત્રને થયો કોરોના। ત્રણ દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેલા ઉપાધ્યાયને એવું હતું કે કોરોના તેમનાથી રહેશે દૂર, પરંતુ આ ચેપી રોગે તેમને પણ લીધા બાનમાં। ઉપાધ્યાય પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર। બિયોન્ડ ધ બ્યુરોક્રેસીના આજના એપિસોડમાં અલગ અલગ પાંચ પ્રસંગ ઉપર આપણે કરી નજર। આવતા સપ્તાહમાં જ્યારે ફરીથી મળીશું ત્યારે વધુ કેટલાક રસપ્રદ કિસ્સા ઉપર કરીશું ચર્ચા। આપ નિહાળતા રહો મંતવ્ય ન્યૂઝ।